सदानन्दम्भो दिव स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लम्भो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवतिसुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारयनमुनि वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिरादनाम्बुजं पूजितं सुरनरोतमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ઓમ શ્રી 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 પૂર્ણ પુરુષોત્તમાય નમો બોલો સ્વામિનારાયણ ભગવાનની હરિકૃષ્ણ મહારાજની બધા ભક્તો હેતથી જય સ્વામિનારાયણ સદગુરુ નિસ્કુડન સ્વામી ભક્ત ચિંતામણી ની ગ્રંથ ની અંદર પ્રકરણ એકસો ને સાડત્રીસમ એની અંદર જે પરચો લખે છે વારતા હરિજનની કરી હેત સાંભળતા સુખ ઉપજે વળી તરે કુટુંબ સુંદર જસત સંગીનો જે સુન સેવા સાગર નો પાર સ્વામી કે છે હું હવે હરિભક્તો ની વાત કહું છું એને હેત થી સાંભળો આ વાતોને સાંભળતા કુટુંબ સહિત વ્યક્તિ તરી જાય છે એકલો નહીં પોતાના પરિવારે સહિત માટે ગૃહસ્થ આશ્રમના સત્સંગી ભક્તોએ પોતે નિત્ય દિવસમાં એક વખત સાંજે સવારે ગમે ત્યારે પણ આખો પરિવાર ભેગો થઈને થોડો સત્સંગ કરે પંદર મિનિટ માટે પણ સત્સંગની ડિસ્કસ એકબીજા વચ્ચે કરે પંદર મિનિટ માટે પણ જેમ લાઈવ કથા સાંભળવા માટે બધા પરિવારજનો બેઠા હોય પણ લાઈવ કથા પત્યા પછી પાંચ કે ચાર કે બે કે દસ જેટલા ઘરમાં હોય બધાય ભેગા થઈ હાલો એક નાનું વચનામૃત કે લાવો એક ભક્ત ચિંતામણીનો નાનો પરચો વાંચીએ અને વાંચીને પંદર જ મિનિટનો સમય રાખીને રોજ કથા પતે પછી પંદર મિનિટ ક્યારેક વચનામૃત ક્યારેક સ્વામીની વાત ક્યારેક ભક્ત મની ક્યારેક કથામાં શું આવ્યું એનું મંતવ્ય આવી રીતનું જો એકાબીજા જોડ ચર્ચા કરવામાં આવે તો ભગવાનના ભક્તોના જસ સાંભળતા આખું કુટુંબ પરિવાર સહિત તરી જવાય છે બીજું અહીં લખે છે સુંદર જસ સત્સંગીનો જે સુનશે વારંવાર જે સત્સંગીના અહીં આગળ વાતો કરવામાં આવી છે સત્સંગીની વાતોને વારંવાર સાંભળશે પરિશ્રમ વિના પામશે ભૌસાગરનો પાર એને ભૌસાગર તરવામાં કોઈ પ્રકારની મહેનત કરવી પડશે નહીં ભગવાનના ચરિત્રો થી નહીં ભગવાનના ભક્તના ચરિત્રને ને વારંવાર સાંભળ્યા કરે તો એને કરીને એને ભૌસાગર તરવામાં બિલકુલ તકલીફ નહીં પડે આટલો તો ભગવાનના ભક્તનો મહિમા છે આટલો ભગવાનના ભક્તોના ચરિત્રોનો મહિમા છે કારણ કે ભગવાનના ચરિત્રથી કેવળ આપણા હૃદયમાં ભગવાનનું સુખ થાય અનુભૂતિ થાય પણ ભગવાનને કેવા ભગત બનીએ તો વ્હાલા થવાય એ આપણને ભગવાનના ચરિત્રથી ના ખબર પડે મહારાજના ગમે એટલા ચરિત્રો આપણે સાંભળીએ તો એનાથી મહારાજને કેવો ભગત ગમે છે એ આપણને ન ખબર પડે પણ ભગવાનના ભક્તોના ચરિત્રોને સાંભળીએ તો આપણને ખબર પડે કે ભગવાનને આવા ભગત ગમે છે એટલે મારે આવા થવું જોઈએ હું સાધુ છું હું મહારાજના ચરિત્રો ઘણા બધા સાંભળું ઘણા બધા વાંચું ઘણા બધા ગાઉં પણ એનાથી ભગવાનને કેવો સાધુ ગમે છે એ મને ના ખબર પડે પણ મોટા મોટા સદગુરુ સંતો પૂર્વે થઈ ગયા વચ્ચે થઈ ગયા એના જીવનો લખાયેલા હોય એ કેમ જીવ્યા એ કેમ બોલ્યા એ કેમ જમ્યા એ કેમ હસ્યા એ હરિભક્તો સાથે કેમ વર્ત્યા એ રાતને દિવસ કયા વિચારમાં રહેતા હતા એને જ્યારે આવો સમય ને આવો આપતકાળ આવે ત્યારે કેમ વર્ત્યા એ બધું જો નજરની અંદર આપણે રાખેલું હોય તો મહારાજને રાજી કરતા આપણને આવડે એટલા માટે ભગવાનના ચરિત્રો જેટલા સાંભળવાને ગાવવા જોઈએ એટલા ને એટલા જ ભગવાનના સંતો ભક્તોના ચરિત્રો પણ ગાવવા અને સાંભળવા જોઈએ તો ઘણી વખત આશ્ચર્ય એવું થાય કે ભગવાનના સંતો ભક્તોના ચરિત્રો બહુ ગાય ને તો ઓવર હોય ને એને એમ થાય કે ઓહો ભગવાનના ચરિત્રો તો હાવ ઉડાડ દીધા ઉડી ગયા એવું થાય પણ જ્યારે જેવો સમય ક્યારેક ભગવાનના ચરિત્રો આવે ક્યારેક ભગવાનના સંતો ભક્તોના ચરિત્રો હવે પરચા વિભાગ છે તો પરચા વિભાગમાં મહારાજ કરતા સંતો ભક્તોની વાત જ વધારે આવે મહારાજ તો પરછો પૂરવા આવે બાકીનું ચરિત્ર તો ભગતનું સાધનું જ હોય પણ આમાંથી બળ કેટલું મળે જીવને હિંમત કેટલી મળે કે મહારાજ પ્રગટ છે જો એ ભક્તોને આવી રીતે રક્ષા કરી જેમ કે રામજી પટેલની વાત આવી હતી તો રામજી પટેલની વાતથી સમજણ કેટલી મોટી મળે કે આ લોકોનો રોગ જાય કે ના જાય પણ મહારાજ મળે એટલે તો ગયો અહીં છે કે જે આ સત્સંગીના જસને વારંવાર સાંભળશે પરિશ્રમ વિના ભગવાનના ધામને પામશે કેશે કથા કોડે કરી વળી સુનશે થઈ સાવધાન તેના મનોરથ પૂરશે પ્રગટ શ્રી ભગવાન જે કોઈ આ કથાને પ્રેમથી કહેશે કારણ કે કથા કહેવામાં પ્રેમ તો જોઈએ ને નહીં તો કથા લુખી થઈ જાય ડ્યુટી સમજીને જો કથા કરવામાં આવે તો કથા લુખી થઈ જાય પણ કથાને પ્રેમથી કરવી કે આ કથા મારા કલ્યાણને અર્થે આ કથાને સાંભળવાથી ગાવાથી મારી જીભ પાવન થાય છે મારા કાન પાવન થાય છે કોઈ સાવધાન થઈને સાંભળશે કારણ કે કથા કહેવાય પણ ઘણી વખત લુખી રીતે કારણ કે કરવા ખાતર કરવું પડે તો કરે અને ઘણી વખત સંભળાય પણ સાવધાન થઈને આળસમાં કે સાંભળવી પડે શું કરવું મંદિરમાં રહ્યા હો તો છૂટકો છે કે સામે બેઠા વિના એવી રીતે સાંભળે તો એ કથા સાંભળી તે ના સાંભળ્યા જેવી થાય અને તમે અહીં રહ્યા છો એટલે અમારે કથા કરવી જ પડે નહીં તો ક્યારના લેરથી ઉતાવ એમ જો અમે વિચારીએ તો એ કથાની અંદર કાંઈ ના થાય કોઈનું કલ્યાણ ના થાય અમારુંય ના થાય ને તમારુંય ના થાય પણ કરવાવાળાને પણ ઉત્સાહ હોય અને સાંભળવાવાળા પણ સાવધાન હોય તો એ કથા કલ્યાણકારી થાય સ્વામી કે એના બધા મનોરથ પૂરા થશે બોલો કથા કરવાવાળાને સાંભળવાવાળાની જે કંઈ મનમાં ઈચ્છાઓ હશે એ પૂરી થશે એટલે તો આનું નામ ભક્ત ચિંતામણી રાખ્યું ભક્તોની ચિંતામણી આ ચિંતામણીને હાથમાં રાખીને જે ચિંતવો એ બધું જ પ્રાપ્ત થાય આ પરચાઓને સાંભળવાથી જે મનમાં સંકલ્પ હોય બધા પૂરા થાય એવી છે કથા સત્યમાન જો સહુ હવે સોય એવી આ ચમત્કારી કથા છે સ્વામી કે ચમત્કાર કરવા વાળી છે બધા હાચું માનજો સ્વામી કે ખોટું ના માનતા આવા મોટા સત્પુરુષ બોલ્યા અને ભક્ત ચિંતામણીના કોઈ પાઠ કરે અને ભક્ત ચિંતામણીનું પુરસ્ચરણ જો કોઈ કરે અને પુરસ્ચરણ કરીને જો સંકલ્પ કરે તો એ કાર્ય એનું સિદ્ધ થાય જ આ બધું બહુ સાદા શબ્દોમાં લખેલું છે બહુ સાદી ગામથી ગુજરાતી ભાષામાં લખેલું છે આમાં છંદને ચોંપાઈને પૂર્વછાયોને બધા રાગ લખ્યા હોય ને એની માત્રાઓ પણ કેટલીક જગ્યાએ યોગ્ય હશે અથવા નહીં હોય છતાંય પણ આ સત્પુરુષના હાથે લખાયેલો ગ્રંથ છે સત્પુરુષના હૃદયમાંથી ભગવાન શ્રીરીએ સ્વયં લખેલો ગ્રંથ છે એટલે ચમત્કારી છે તાકાત એની એવી છે આ લોકની અંદર એ જીવ તાકાતવાળો થઈ જાય અને પરલોકની અંદર એ તાકાતવાળો થઈ જાય કેપ ચડી જાય ભક્ત ભાવી ભલો રહે કુંડાલે છે કલો કરે કૃષિ કનબિનુ કર્મ પારે સતસંગના જે ધર્મ ભજે પ્રભુ પ્રગટ પ્રમાણ સ્વામી સહજાનંદ ખાન આવે સંત સ્વામીના જે ઘેર કરે સેવા તેની સારી પેર એક કલો ભગત છે કુંડાલી ગામ છે અને ત્યાંનો એક કલો ભગત છે કૃષિ એટલે કે ખેતીનું કામ કરે છે પટેલ છે સત્સંગનો ધર્મ રાખે છે ભગવાનને પ્રગટ માનીને ભજે છે એને ઘેર સંતો જે કોઈ આવે મહારાજના એ સંતોની પ્રેમથી સેવા કરે છે સાચો સમજાનો સતસંગ તેનો ચડ્યો અંગ રંગ વળી કરે કેફરી વાત સ્વામી પ્રભુ પોતે છે સાક્ષાત સત્સંગ સમજાઈ ગયો એને એટલે અંગમાં એનો રંગ ચડી ગયો સત્સંગ સમજાયો એને કહેવાય કે જેને અંગમાં સત્સંગનો રંગ ચડે જેને સત્સંગનો રંગ જ નથી ચડ્યો એને સત્સંગ સમજાયો જ નથી એવરી સેટરડે મંદિરે આવતો હોય એટલે એને સત્સંગ સમજાઈ ગયો હોય એવું ના હોય ના હોય સત્સંગનો રંગ ચડે ને ત્યારે સત્સંગ સમજાઈ ગયો કહેવાય સત્સંગનો રંગ ચડ્યો કોને કહેવાય જગત કરતા ભગવાન પ્રધાન થાય દેહના સંબંધી કરતા સંત અને સત્સંગી પ્રધાન થાય પોતાના ઘર કરતા મંદિર પ્રધાન થાય પોતાની પાસેની સંપત્તિ કરતા સત્સંગને અર્થે વાપરવું એ પ્રધાન થાય ત્યારે એને સત્સંગનો રંગ ચડ્યો કહેવાય એક પલ્લામાં સત્સંગનું બધું મૂકો ને એક પલ્લામાં દેહના સંબંધવાળું બધું મૂકો

ગોતુડ આપણે એને સત્સંગ પ્રધાન છે એમ સમજાય છે મંદિરની સેવા કરતા પોતાને તકલીફ પણ આવે કોઈ વખત ઠાકોરજીની સેવા કરવાની હોય ને એમાં પોતાને કોઈક ઉપાધિ આવી જાય તોય પણ ઠાકોરજીનો અભાવ ના આવે સંતોનો અભાવ ના આવે કેવડી મોટી વાત કહેવાય બાકી તો એમ થાય કે આ તો સેવા કરવા ગયા નામ કેમ થયું તમારે એક યુવાન ભગત ગાડી સંતોની ની સેવાની અંદર એક બીજા ભગત ને લઈ જવાની એની ગાડી ઓલા ભગત લઈ ગયા અને બીજા ભગત લઈ ગયા અલ્પેશ ભગતની ગાડી સંતો ની સેવામાં આવીને ભગત ભગતની ગાડી અલ્પેશ ભગત લઈ ગયા ઓફિસે કારણ કે ભગતની વહેન હતી એ સંતો ને જવું હતું એટલે એ લઈ ગયા એરપોર્ટ ઓલી ગાડીનો કાચ ત્યાં કોઈ તોડ્યો ત્રણસો ને એસી ડોલરનો ખર્ચો થયો પિનાક ભગતને પછી ગઈકાલ આવ્યા મને કહેવાય મેં કીધું ઓહો સંતોની સેવામાં ગાડી ગઈ હતી ભગતની અને ભગત તમારી ગાડી લઈ ગયા એમાં આવું થયું એટલે આગળ એક બે વખત એવા જ ખર્ચા આવ્યા હતા એટલે મેં કીધું આ તો તમારે અમના સંતોની સેવામાં આવવાનો બહુ ખર્ચો થયો મને ખબર છે અત્યારે એક મહિનાની અંદર લગભગ બારસો ડોલર જેટલો ખર્ચો એને સંતોની સેવામાં વગર કામનો થઈ ગયો સંતોની સેવા કરવા માટે આવવાથી થઈ ગયો નિમિત્ત ભગવાનના સાધુની સેવા બની એટલે મેં કીધું આ બિલ બધા મંદિરમાં મૂકી દેજો તમે સેટરડે આવો ત્યારે એટલે મંદિરમાંથી ચૂકવી દઈશું મને કે હોતું હશે સ્વામી એવું હું ગમે ત્યાં બાર લઈ ગયો હોત ને તૂટ્યો હોત તો શું કરત સમજણ જો હું બીજે ક્યાંક જતો હોત ને એવું ગાડીને થયું હોત તો હું શું કરત આ સમજણ મહત્વનું એ છે કે વાત એ વિચારવાની છે કે એમને એ એવું કમાતા હોય કે એને બારસો પંદરસો નો ખર્ચો પણ એની માટે વધારે હોય એટલી જ કમાની હોય છતાંય પણ સમજણ એની કઈ પ્રકારની કે હા એ બોલે તો ઠીક પણ એની મોઢાની રેખાઓ પણ આપણને દેખાય કે એને હૃદયમાં એનો ખચકાટ નથી કે દુઃખ નથી કે એને સંકલ્પ પણ એવો સૂદ્ધો નથી કે હું આવી સેવા કરું તો મને આવું કેમ થાય એવો એને સંકલ્પ પણ નથી એ પણ એના વર્તનમાં દેખાય નહીં તો સંકલ્પ એને થતો હોય ને કોઈ વ્યક્તિને હૃદયમાં કંઈક સંકલ્પ જુદો થતો હોય આપણી આગળ જુદો રોલ કરે તો આપણે આપણને નથી ખબર પડી જતી કે એના હૃદયમાં જુદું છે અને ઉપર જુદું કહે છે ખબર પડી જાય ને તમને એવું કીધું એ મંદિરમાં રહેવા આવો અને તમે આમ કહેતો હા 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 એ હા હા કરો ત્યાં ખબર પડી જાય કે અંતરમાં રહેવું નથી આ ઉપરથી હા કરે છે એમ થાય અંદરથી આમ રહેવું જ હોય તો રણકાર કેવો આવે કે હા બરાબર જો આવે અત્યારે હમણાં કોઈ બીજા દાદાઓને હમણાં કહીએ ને એ દાદાઓ તો ઘણા આવતા હોય ને દાદા હાલો હા હા આવશું સ્વામી એમ કે પણ એ બોલે ત્યાં ખબર પડી જાય કે દાદાને આવવાનું નથી ખાલી કે છે કે આવશું એમ હૃદયની અંદર ખબર પડી જાય કોઈના હૃદયની વાત એના બોલવા ચાલવા પરથી ખબર પડી જાય એમ સત્સંગનો રંગ ચડેલો હોય તો સત્સંગમાં રહેવાથી ભગવાનને ભજવાથી સંતો ભક્તોની સેવા કરવાથી પોતાનું ગમે એટલું સંસારનું બગડી જાય કોઈ કારણસર ભગવાનની ઈચ્છાથી તો પણ એને ભગવાનનો સંતોનો સત્સંગનો અભાવ ના આવે એને સત્સંગનો રંગ ચડ્યો કહેવાય આજે આપણે યાત્રામાં જઈને આટલા ભક્તો આવ્યા અને સંપૂર્ણ રીતે આપણે બધું જ સંપૂર્ણ પૂરું ના કરી શક્યા દેહની દ્રષ્ટિએ આત્માની દ્રષ્ટિએ બધું પૂરું થઈ ગયું તોય પણ કોઈ ભગવાનના ભક્તને એક હલકો વિચાર ના આવે એક હલકી વાત પણ ના થાય ક્યાંય નહીં તો અંદર અંદર બે જન કરે તો ફરતું ફરતું અમાર સુધી તો આવી જ જાય સમજે અમારા આગળ કોઈ ગમે એટલા વખાણ કરે કે આમ હતું આમ હતું પણ જો એ કોઈ જગ્યાએ હલકું કે નેગેટિવ કોઈ પણ વાત થઈ હોય એ અમારા સુધી ફરતી ફરતી આવી જ જાય કોઈને કોઈ થ્રિયું પણ ક્યાંય આવી નહીં બે પાંચ ટકા કંઈક હોય એ તો એની કોઈ ગણતરી નથી પણ કારણ કે એમાં બધી રીતના ના આવ્યા હોય ને બધાએ સમઝુ જાય હોય એવો સંગ આખો નો હોય ને બે પાંચ ટકા આપણે પ્લસ માઈનસ રાખ્યું હોય પહેલેથી એટલે બાકી જો ચૂઝ કરીને લેવામાં આવે તો તો એટલા થાય ને પામાંથી દહ પંદર વી ખડી જાય પણ એક પણ વ્યક્તિને બીજો વિચાર નહીં એ સત્સંગનો રંગ કહેવાય સત્સંગનો રંગ કે સત્સંગ જ પ્રધાન ભગવાનને ભગવાનના સંતો ભક્તો જ પ્રધાન અને રાખે એ રાખવાથી જ ફાયદો છે એને પ્રધાન રાખવાથી ફાયદો છે કલા ભગતને સત્સંગનો એવો રંગ ચડ્યો કેફ ભરી ભગવાનની વાત કરે કે ભગવાન સ્વામિનારાયણ પોતે પ્રગટ છે માટે એને ભજો આખા ગામને કે બીજે સી દરયા છો બંધાઈ સહુ આવો સત સંગમાઈ એવી વાત બીજા ઉઠ્યા બળી કલા ભગત કે બીજે હું બંધાઈ રહ્યા છો આખો દિવસ ખેતીવાડી ના ધન બધામાં બંધાવ છો ભજન કરો થોડું મંદિર આવો સત્સંગ કરો સાધુની વાતો સાંભળો આવી બધી વાતો કરે ને ત્યાં કલાના જે ભાઈઓ હતા ને એ બધા બળી ઉઠ્યા કે બહુ જોર કરે છે આવ્યો અને જોર બહુ ચડ્યું છે સત્સંગનું બતાવી આવે સત્સંગ કેવો હોય સત્સંગ કેવી રીતે થાય સત્સંગનો દીકરો આખો દાડો સોમે એણ કરે પાછો આપણને ઉપદેશ દેવા આવે કે આ બીજા હું ધંધા કરો છો આખો દી ખેતીવાડીને બીડીઓના ઠૂટામાં પડ્યારો છો આવો સત્સંગમાં પાછો આપણને ઉપદેશ દે પાંચ જણ વચ્ચે આપણી લાજ લે બતાવી દઈએ એને બળી ઉઠ્યા બધા ભાઈઓ ભેગા થઈને કહે ખેતીવાડી ખેંચી લીઓ નાત માહી બેસવા મદીયો સત સંગયનો દીયો મુકાવી પછી દીન થઈ નમસે આવી આ નાતીલા શું કરો તો કે એની ખેતીવાડી લઈ લો નાત બારો મૂકી દો એટલે એની જાતે ઢીલો આ બધો પાવર હાનો છે એ તો રૂપિયા આવે છે ને ખેતી થાય છે અને આપણે નાતમાં પાછા એને રાખીએ એટલે બધો પાવર કરે છે લઈ લો ખેતીવાડી પછી એની કેવી તાકાત રહે છે ઢીલો થઈ જાય છે કે નહીં ગમે હોય પણ જો આર્થિક ભીડામાં આવી ગયો ક્યાંક તો ઢીલો થયા વિના રે નહીં અને ત્યારે સત્સંગનો રંગ જો ચડેલો હોય તો એ બિલકુલ ઢીલો થાય નહીં કેફમાં રે કે મહારાજ મારા કરતા હતા તો મહારાજ છે એ જે કરશે એ જ થશે ભગવાનની ઈચ્છા ના હોય તો આપણો કોઈ વાળ વાંકો કરી શકે એવો પૃથ્વી પર કોઈ છે જ નહીં ભગવાનની જો ઈચ્છા ન હોય તો અને ભગવાનની ઈચ્છા જો થઈ ગઈ તો આપણે હો સિક્યુરિટી ગોઠવીને બેઠા હોય ને તો એ કામ પૂરું થઈ જાય કારણ કે ભગવાનની ઈચ્છા નથી હા આપણે જેટલી જરૂર પડે એ જરૂરિયાત પ્રમાણે બધું સાચવવું જોઈએ ધ્યાન પણ રાખવું જોઈએ બધું જ પણ એની અતિ ચિંતામાં રહેવું અને જેના કારણે ભગવાનનું ચિંતન ન થાય એવી જગતની ચિંતા કરવી એટલી ચિંતા ના કરે સંસારનું આયોજન ચોક્કસ સંસારીએ કરવું જોઈએ કે મારી મહિનાની આટલી આવક છે આટલો ખર્ચો કરવું ઇન્ડિયા જવું તો આટલો થાય લગ્ન કરાવવું દીકરાઓના તો આટલા થાય ભણાવું તો આટલો થાય બધો જ વ્યવહાર વિચારવો જોઈએ બધી ચિંતા કરવી જોઈએ પરંતુ એટલી ચિંતા ના કરવી જોઈએ કે ભગવાનનું ચિંતન બંધ થઈ જાય ભગવાનનું ચિંતન થાય અને ઓલી આયોજનબદ્ધ જે થોડી ઘણી ચિંતા કરવી ઘટે કરવી જોઈએ પણ ચિંતામાં આપણી ચિતા જીવતા જ ચિંતા થઈ જાય એટલી ચિંતા ના કરવી જોઈએ અને એવી ચિંતા ન થાય એનું કારણ એક જ છે સત્સંગનો રંગ સત્સંગનો રંગ ચડે એટલે ચિંતા ના થાય સત્સંગનો રંગ ના ચડ્યો હોય એટલે બધી ચિંતા થાય પછી કુસંગી એમ કીધું કુસંગી કોણ ભાઈઓ જેના એનું ખેચી લીધું ત્યારે કલો ગયો દરબાર કર્યો ત્યાં જઈ પોતે પોકાર કલા ભગતનું બધું ખેતીવાડી ખેંચી લીધું એટલે કલા ભગત દરબારની પાસે ન્યાય લેવા માટે ગયા પણ ત્યાંય આ તો પહોંચેલી માયાઓ હતી પણ લોઠેલા છ ભરી તિયાં સ્વામીના શબ્દો અમુક છે ને તેને કરી રાયે ન કર્યો નિયાં કહે કલો વાત ચિત્ત ધરો મારો ધર્મ ન્યાય કોઈ કરો ભારતનું કોઈ પણ ખાતું ખાતું ના હોય એવું નહીં કોઈ પણ ખાતું બધા જ ખાતા ખાતા હોય એવી એક છાપ થઈ ગઈ દુનિયામાં અને એ કન્ટ્રીના માણસે જ્યાં જાય ને ત્યાં એક રસ્તો ગોતવા માટેનો પ્રયત્ન કરે વિદેશમાં આવ્યો હોય ને તો પહેલા ખબર ના હોય ને તો પોલીસવાળાએ ઊભો રાખ્યો હોય ને જો ના ખબર હોય ને તો પોલીસવાળાને કે પચા હોમાં પતી જતું હોય તો કરી દો ખબર ના હોય તો મેન્ટ કેવી માણસની મેન્ટાલિટી થઈ ગઈ કે લાંચ અને રુશ્વત આપવી એ એક સામાન્ય જનધર્મ કરી દીધો લોકોએ જનધર્મ થઈ ગયો ભારતનો જનધર્મ કે એના વિના કામ થાય જ નહીં એક લોયાની અંદર જેબીનો એક થાંભલો ખાલી આ મંદિર થાય છે ને આપણું ત્યાં વચ્ચે હતો પહેલાં તો કીધું કે આ થાંભલો ખસાડીને આ બાજુ લેવાનો છે એટલે અરજી કરી પહેલા તો અરજી કરી હરિભગત આપણા હોય બે ધક્કા ખાય કામ ના થયું છ મહિના નીકળી ગયા આઠ મહિના અરજી ઊંચી આવે જ નહીં ટેબલ પર સંતો ગયા કે સાહેબ શું છે આનું ઓહો સ્વામી તમારું હતું મંદિરનું હતું તો વાંચ્યું નહી હોય મંદિરનું છે થઈ જશે આ તો થઈ જશે પછી પાછો પાંચ દાડા થયા કાલે જ આપણું કામ સર્વે કરવા આવશે એમ માણસો ના આવ્યા પાંચ દી થયા ફોન નંબર આપેલો કે કામકાજ હોય તાન પર ફોન કરજો સંતો તો લાગે કામ કેટલું જોરદાર કરવાનું હશે આપણને સામેથી ફોન નંબર આપી દીધો એટલે આને તો કરવું જ છે ને પાંચ દી ભાઈ સાહેબ હજુ કોઈ આવ્યું નહીં એટલે સ્વામી આમાં એવું છે ને સ્વામી કે આ બધું કામ કરવા માટે પાછું બધું ગોઠવવું પડે ને આખું કારણ કે મારે ઉપરથી બધું કઢાવાનું હોય હવે એને કઢાવાનું ને આ બધું કરાવવાનું એમાં સ્વામી તમને ખબર છે પ્રસાદ વિના કંઈ કામ થતું નથી ભાષા પ્રસાદના શબ્દમાં કરે શબ્દ પ્રસાદ વાપરે આપણને લાગે કે પ્રસાદના પાંચ પેકેટ મોકલી દો પ્રસાદના પાંચ પેકેટ મોકલી દીધા સ્વામી ભોડા સેવા કરવાવાળાને પ્રસાદના પેકેટ મોકલી દીધા કે સ્વામી આ પ્રસાદ તો બહુ જમીએ છે આ પ્રસાદ તો જમીએ જ છે પણ પ્રસાદ પ્રસાદની સિસ્ટમ બદલાઈ ગઈ છે આવી દશા જન માણસની અંદર નાખી દે અને ના કરો તે ખસે જ નહી જ નહી આટલું બધું માણસના માઇન્ડની અંદર તમે જો કેવું થઈ ગયું નાનો છોકરો મોટો થાય પંદર વર્ષનો ભારતમાં મોટો થયો એને વિચાર સીધો જ આ આવી જાય કારણ કે સમાજ આખો એની પર ચાલતો જોવે અને વિદેશનો છોકરો અહીં આગળ મોટો થયેલો છોકરો એને સંકલ્પ પણ નહીં થાય કે પોલીસ વાળા એ રાખ્યો તો હું પચાસમાં પતાવી દઉં ટિકિટ આપે ટિકિટ ભરી આવે એને સંકલ્પ એ નહીં થાય કે અત્યારે આ મારે ત્યાં તપાસ કરવા છે અને આ પકડાયું છે તો આવી રીતે આનો ફોડ પાડીને પતાવી દો એવો નહીં થાય ઇન્ડિયાની અંદર તો પહેલેથી જ પંદર વર્ષ કે ચૌદ વર્ષની આપણી સમજણ થાય ત્યારથી આપણે સમાજમાં જોઈએ કે આમ જ કામ થાય છે રેશન કાર્ડ ની ઉપર ખાંડ અને તેલની લાઈનોમાં જે દિવસ ઉભા રહેતા અને એ દિવસે લોકોએ જોયું એ દિવસે બે નંબરમાં પાછું બે ખાંડ એ હોય કોની પબ્લિકની જ હોય પણ પબ્લિકની જ હોય પણ બે નંબરમાં પહેલાં કાઢી નાખવાનો પેહલાથી સ્ટોક બે નંબરનો જુદો કરી દેવાનો એક નંબરનો જુદો રાખવાનો એક નંબરમાં ભાઈ સ્ટોક આવ્યો જ નથી એમ કરીને લોકોને ધક્કા ખવડાવવાના ગરીબોને અને ઓલો બે નંબર ની અંદર ડબલ ત્રણ ગણા ભાવ કરીને વેચવાના જે કેરોસીન આઠ રૂપિયા નું હોય એ સત્યાવી રૂપિયામાં રૂપિયા વેચવાનું આવી સિસ્ટમ બાળપણથી જ દેશમાં જોયું હોય હવે એ બધાનું કારણ શું પહેલેથી જ ચાલતું હોય તંત્ર અને આ દેશની અંદર કોઈને પૂછવું હોય કે પૈસા લેશો તોય ગુનો પૂછતાય બીવે પૂછાય નહીં જેને ખબર હોય એને અને એટલા બધા ઈમાનદાર અહીંયા આગળ એક વખત આપણું આ બિલ્ડિંગ ઇન્સ્પેક્શન કરે ને એ રેટન બોરોના જે ઇન્સ્પેક્ટર આ બધું બાંધકામનું અહીં બહાર આવેલા તો અમે ખાલી એને કોઈક ગિફ્ટ કસી આપતા હતા ગિફ્ટ એટલે આપણે કંઈક હાર કે એવું જ કંઈક પહેરાવતા હતા બીજું કંઈ હતું નહીં બહારની ની સાઈડ કે આવ્યા છે તો હાર ખાલી પહેરાવો એમ તો કે ના મારાથી આ કશું અહીં લેવાય નહીં ના પાડી મારાથી આ કશું અહીં લેવાય જ નહીં હું આ લઉં તો હું ગુનામાં આવું અને હું આ કામ ના કરી શકું એટલે નહીં એ કે હું પોતે પ્લમ્બિંગ પ્લમ્બિંગની મારી કંપની છે પોતાની પણ આ જેટલા એરિયામાં મારું ઇન્સ્પેક્શન થાય છે એટલા એરિયાની અંદર મારાથી પ્લમ્બિંગ કામ ન થાય કારણ કે આ એરિયામાં મારું ઇન્સ્પેક્શન છે આ ત્રણ ટાઉન ની અંદર ઉપલબ્બિંગ ના કરી શકું કેટલો બધો ઈમાનદાર અને કેટલું એ નહીં તો આપણે ત્યાં આવું છું મળવા ઉપર મળી જવું છું તમને મળી જાય અને એટલે એવી રીતનું કે તમારી પાસેથી કોઈ સ્વાર્થ નહીં અને આને તો લાંચ ભરવાનો રિવાજ બસો વર્ષ પહેલાંનો આલે આજનો નથી બસો વર્ષ પહેલાથી હાલે છે એટલે તો શ્રીજી મહારાજને શિક્ષાપત્રીમાં લખવું પડ્યું કે લાંચ લેવી નહીં શ્રીજી મહારાજે બહુ દયા કરીને લખ્યું મહારાજને ખબર હતી કે લાંચ તો હાલે જ છે બસો વર્ષ પહેલા ચાલતું હતું લાંચ તો લેવાની હાલે જ છે પણ મહારાજને એમ કે મારો ભગત જો કોઈ પદવી ઉપર આવે તો એ લાંચ ના લે કારણ કે મારા ભગતને દેવી નહીં પડે એવું તો હું ના કહી શકું લોહાનો થાંભલો હટાવવા માટે સાધુ જો તો પછી તો મારા ભગતની ની તો વાત જ ક્યાં રહી હજારો કામની અંદર એવું થાય એવું છે હવે તો પ્રસાદ ની ગોટી ટૂંકી પડે હવે જો પાછું કઈક પાછું સત્યુગ જો સ્થપાય તો પછી ત્યારે સૌ વે વાત એમ જાલી સાચા સમ ખાઈ લે તું ચાલી જો ભાઈ તું હાચો છે ને અને સત્સંગ નો દીકરો છો ને અને તું કે છે ને કે સહજાનંદ ભગવાનને સહજાનંદ કરે થાય જોઈ લઈએ તારું કેટલું સત્યપણું છે કઈક તારે સમ ખાવા પડે અને એવું નહીં કે સમ ખાઈને છૂટી જવાનું મને સમ એમ એ સમ ખાઈને પરીક્ષાએ દેવી પડે એમાં જો તું પાસ થાય તો અમને ક્યાં વાંધો તું તો સત્સંગી છો પાકો તો કે જ છો કે સહજાનંદ પ્રગટ છે તારી રક્ષામાં છે બધી વાતો કરે જ છે તો જોઈ લઈએ આવે તારો કેટલો સત્સંગનો રંગ છે દેવાને કાજ ચાલ્યા લઈ સમાજ આવ્યા સહુ સમનું સાંભળી દેશ ગામના મળી સમ સમખાવાના એટલે કઈ એવું નહોતું મેં જો કહુંગા સચ કહુંગા ગીતા પર હાથ રાખીને કોઈ એવું કંઈ નહોતું એવું હોય તો તો વાંધો નહીં કે હાલો ભાઈ આ પુસ્તક તો કાંઈ બીજું હું જે કહું એ સાચું કહું છું એમ કરીને નહોતી પ્રતિજ્ઞા લેવાની એ જમાનામાં સમ ખાવા એટલે ધગ ધક તો લોઢાનો ગોળો તપાવવામાં આવે એને હાથમાં ઝાલીને લોકોને બતાવવાનું અને તમારા હાથ જો દાજે નહીં તો તમે સત્યવાદી હરિશચંદ્ર કહેવા બોલો આમાં કોઈ સાચો હોય હોય ને તો એ ધબકારા વધી જાય કારણ કે લોઢો એક ગોળો તો ગોળો જ છે ને તપેલો અને સત્ય એક બાબતનું એની પાસે હોય બીજું પચીસ તો ના હોય કદાચ જીવનમાં કોઈ માણસ એવો હોય કે આ કોઈનું ખરાબ ના કરવું એ બાબતમાં સત્ય હોય પણ બીજી બધી ભગવાનની આજ્ઞામાં સત્ય જો એવું ના હોય એટલે એને ગભરાટ થાય એ પકડતા તો કલા ભગતને લઈ ગયા અને આખું ગામ મળીને આવ્યું આજુબાજુના લોકો ગામ આજુબાજુના ગામડાના લોકો આવ્યા તમાશો જોવામાં તો હું વાંધો બધા આવે બધા ભેગા થઈ ગયા કર્યો તપાવી લોહ ગોળો લાલ કહે સાચો તો લઈ ચાલ જોય કલો કરે છે વિચાર પ્રભુ કેમ ઉતારશો પાર ગમ્મેવી હિંમત વાળો હોય ગમ્મેવી હિંમત વાળો હોય પણ હામે જ્યારે આવું દેખાય ને ત્યારે હિંમત હૃદયની અંદર ઓછી થઈ જાય કલો ભગત કહે છે પ્રભુ મને કેમ પાર ઉતારશો કેવો લોઢો આ આ ગોળો ધગધગે છે અને હાથમાં પકડવાનો છે અને પાછું એટલું નહીં ખેતરની જે ખેતર તારું જ છે એ ખેતરની બોર્ડર ઉપર પ્રદક્ષિણા કર ગોળો લઈને એક મિનિટમાં પકડીને છોડી દેવાનો હોય તો વાંધો નહીં આ વરતાલમાં પેલી છાપ આપે ને એ છાપ લેવાની થાય ને તો આત્મનિષ્ઠા દ્રઢ કરીને ઉભા રહે બધાય હવે હોય તો કેટલી વાર એક સેકન્ડનો લાખનો ભાગ આમ અડાડીને લઈ લે ગરમ ગરમ છાપ બરાબર તોય એટલી એક સેકન્ડમાં લઈ લેવાની હોય તોય પણ ભગવાનની પ્રસાદીની છાપો લેવાની હોય અને એક સેકન્ડમાં લેવાની હોય તોય કેટલું મગજને સ્ટ્રોંગ કરવું પડે એક ડૉક્ટર ઇન્જેક્શન આપતો હોય તોય ઘણાને કેટલું મગજ સ્ટ્રોંગ કરવું પડે શરીરને ને સારું કરવા માટે આપે તોય તો આ તો લોઢાનો ગોળો ધક ધકતો ઉપાડવાનો છે એક ભગવાન સ્વામિનારાયણના ભક્તોએ સત્સંગને રાખવા માટે કંઠ્યોને ગળામાં રાખવા માટે તિલક ચાંદલાને રાખવા માટે કેવડી મોટી પરીક્ષાઓ દીધી છે એના બલિદાન હામું જોઈએ ને તોય આપણો સત્સંગ પાકો રહે આ લોકોએ સ્વામિનારાયણનું નામ આ પૃથ્વી ઉપર જીવંત રાખવા માટે જાનની અરે જોખમો ખેલ્યા અને આપણે ભગવાનની અરે ખેલ કરીએ આ લોકોએ જાનની આરે જોખમ ખેડ્યા સત્સંગ માટે અને આપણે ઘણીક વખત સત્સંગની ઉપર પાણી ફેરવીએ આ લોકોના બલિદાન સામો જોઈ રાખીએ તોય આપણો સત્સંગ પાકો રહે હવે વિચારો જેને તિલક ચાંદલો કંઠીને સત્સંગ રાખ વાળાને જોઈતું તું કેટલું એની પાસે તું કંઠી કાઢી નાખ ને સત્સંગ છોડ દે ખેતર તારું પાછું એને એટલો જ પ્રોબ્લેમ હતો કે આ જોર કરતો ખોટું સત્સંગની અંદર આમ છે ને ભગવાન પ્રગટ છે ને આ છે ને તે છે એટલું જ હતું ને હવે જો એ વ્યક્તિ પોતાના સ્વાર્થ માટે એ ખેતર માટે પણ એને તિલક ચાંદલો કે કંઠી ના કાઢી એટલું નહીં લોઢાનો ગોળો હાથમાં પકડવા તૈયાર થયો એ પુરુષ ક્યાં અને એક બાજુ ઉપર અહીં જવું છે તિલક ચાંદલો નહીં કરવાનો અહીં જવું છે કંઠી નહીં હાલશે પૂજા નહીં હાલશે આવું છે ખાઈ લો પી લો બધું હોય મંદિર જવાનું આવવાનું એવો ક્યાં લબાડ આવો લબાડ ક્યાં અને આવો શ્રેષ્ઠ ભગત ક્યાં એક ભગવાન સ્વામિનારાયણને જ મળ્યો સાધુને મળ્યો વાતો પણ સાંભળતો હોય તોય હોય કેવો લબાડ એક પણ વાતની અંદર ભગવાનની આજ્ઞાને જેવી છેવી પાડવા તૈયાર ના હોય અને જેટલો એક સંપૂર્ણ લબાડ હોય તો પાછું એ ધ્યાન રાખવાનું કોઈક અડધી આજ્ઞા પાડે ને અડધી નહીં પાડતો એટલે કેટલો અડધો લબાડ અને અડધો પાડવા વાળો પોણી પાડતો હોય તો પા લબાડ શ્રીજી મહારાજે વચનાવતમાં શબ્દ વાપર્યો લબાડપણું ટાળું મહારાજને ગમતું નથી મહારાજને તો એકદમ પ્યોર શ્રેષ્ઠ કારણ કે ભગવાન પ્યોર છે ભગવાન ડુપ્લિકેટ કોઈ માલ છેડ્યો નથી એમ ભગવાનને ભેળસેડિયો ભગત ગમતો ભેળસેડિયો સાધુ ગમતો નથી ને ભેડ છેડ્યો ભગત ગમતો નથી ભગવાનને ભેળસેડ વાળું ફાવતું જ નથી પ્યોર એ પોતે પ્યોર માલ છે એ કે મને પ્યોર માલ ગમે છે મહારાજ કે અમારે હુવાન ને બેઠક ઉઠક કોની આરે થાય તો જેને અમારા હૃદયનો જેવો અભિપ્રાય છે એવો જ એનો અભિપ્રાય હોય અમારા અંતરનો જેવો વિચાર છે એવો જ એનો અંતરનો વિચાર હોય મહારાજ કે એની આરે અમારે બેઠક ઉઠક થાય ભગવાન ભેડશેળિયો માલ નથી એટલે ભેડશેડિયા જો આપણે રહીએ તો ભગવાનની આરે હરખી બેઠક ના થાય પણ જો ચોખ્ખા થઈ જઈએ સરખી બેઠક થઈ જાય ચોખ્ખા થવામાં ખાલી એટલું જ છે ભગવાન એવું નથી કહેતા કે તમે ઓહો આમ બસ અખંડ ધ્યાન કરો એવા થઈ જાઓ ચોખ્ખા થવામાં ભગવાન એટલું જ કહે છે તમને ખબર છે ને મેં શું કીધું શું કરવાનું ને શું નહીં કરવાનું બસ આટલું કરો એટલે તમે ચોખ્ખા ભલે તમે અંતરમાં ગમે તે છે પણ બહારથી તમે એવી રીતે રહો છો અને વર્તો છો તો તમે ચોખ્ખા જ છો મારે તમારા બનશે પણ જો આજ્ઞાનો છેદ ઉડાડી દીધો એમાં શું એમાં શું એમાં શું ઘણા એવા હોય કથા કેટલી સાંભળતા હોય હવારમાં વિના જે ચા પીતા હોય સ્નાન કર્યા વિના એને સૌથી પહેલા હવાર ચા કોફી જોઈએ પછી સ્નાન કરવાનું કથા રોજ સાંભળતા હોય એવાય હોય ઘણી વખત ધ્યાન ના રાખે તો કથા રોજ સાંભળતા હોય પણ એક જ વાત નાઈ ધોઈને ભગવાનના દર્શન આમ મંદિર હોય ત્યાં પગે લાગી લેવાનું પછી રૂટિંગ પૂજા કોઈ દી કરવાની નહીં પર્સનલ પેટી જ ના હોય એની પૂજાની પર્સનલ પેટી ના હોય વચનામૃત ઘરમાં હોય પણ વંચાય નહીં કોઈ દિવસ એ બે પુઠા બે હજાર ને આઠમાં ગુરુકુલમાં છપાયું હોય ત્યારે સંતોએ ભેટ આપી હોય ને તે એમનું જ પડ્યું હોય કી પેજ બગડવું જ ના જોઈએ કારણ કે એનું આયુષ્ય લાંબુ રે ખોલીએ તો એનું આયુષ ઘટે જો એવું ને એવું પડ્યું રે એ તેનું આયુષ્ય વધી જાય હાથ અડે તો વાયરસ અંદર જાય વાયરસ અંદર જાય તો પેપર ખવાય એટલે એને અડવાનું જ નહીં એ પુસ્તક તમે આમ દીધું હોય ને ઘણા ત્યાં તો જઈએ ને તો અમે પુસ્તક પાંચ વર્ષ પહેલા પધરમણીમ ગયા હોય અને ત્યારે પુસ્તક અમે એને આપ્યું હોય એને જે એનું ઘણી વખત હોય કે મેઇન રૂમમાં બેઠો તો ટીવી હોય નીચે પેલું બધું એનું કમઠાણ હોય બધું સીડીઓ નાખવાનું ને અને ન્યા બાજુની અંદર મૂકવાની ટેવ હોય એ ન્યા જે મૂક્યું હોય ને જે પોઝિશનમાં એ પાંચ વર્ષ પછી એ જ પોઝિશનમાં કેટલું સ્થિર આપણને લાગે આમનો સત્સંગ કેટલો સ્થિર છે પુસ્તકને અસ્થિર જ નથી કર્યું બોલો કેટલા સ્થિર છે પરિવારજનો બધા એવું ને એવું સ્થિર જ પડ્યું હોય એ જ દિશામાં પડ્યું હોય એવું ને એવું આ કદાચ ઉપર ધૂળ હોય તે આપણે ખંખેરવી પડે કારણ કે એને કોઈ અડે જ નહીં તો ધૂળે ચડી જાય આવી દશા થાય દી વાંચવાનું જ નહીં દી જોવાનું જ નહીં એને સત્સંગ કેવી રીતે પાકો થાય આ કંઈક વાંચે આવું અંદર સમજે સાંભળે તો થાય તપાવીને લાલ ઘોડો કર્યો આખું મલક જોવા કર્યો તપાવી લો ગોળો લાલ કહે સાચો હો તો લઈ ચાલ જોઈ કલો કરે છે વિચાર પ્રભુ કેમ ઉતાર સોપાર મારે એક આધાર તમારો વાલા આ સમેર ખેવી સારો પ્રભુ મારે એક તમારો આધાર છે આ સમયે પ્રભુ મને ભૂલી ના જતા મારા હાથ દજાય એની મને ચિંતા નથી પરંતુ પ્રભુ જેની માટે હું આટલું માથું ઊંચું કરીને ગામમાં ચાલું છું કેવળ તમારું સત્સંગ આ ગામમાં પ્રસ્થાપિત થાય સહજાનંદ એ પ્રગટ ભગવાન છે એવું જીવના હૃદયમાં દ્રઢ થાય એના માટેનો મહારાજ મારો આ પ્રયાસ છે મારો પ્રયાસ મારે આ ખેતર નથી જોતું એ દુઃખે હું નથી રોતો મારા હાથ બળે એ દુઃખે હું નથી રોતો હું રો છું એના માટે કે કદાચ તમારી ઈચ્છા હોય મારા હાથ બળે એનો મને વાંધો નથી પ્રભુ પણ આ કુસંગીની હામે તો મારા હાથ ના જ બાળતા હું ઘરે જતો રહો પછી ભલે મારા હાથમાં ફળ ફૂલા પડવાના હોય તો પડી જાય પણ આ કુસંગીની હામે તો પ્રભુ તમારું નામ અડગ રહે તમારું નામ સ્થિર રહે તમારી મૂર્તિ સ્થિર રહે તમારો સત્સંગ એ માથું કાઢીને ઊભો રહે એના માટે હું માગું છું મારા સુખને અર્થે નહીં એ કલા ભગતની સમજણમાં આવું પડ્યું છે એ જ સાચો ભક્ત છે એ જ સાચો શિષ્ય છે જે ભક્તને એવું થાય કે મને લઈ અને મારા જે મહારાજ છે એનું ગૌરવ ઘટે નહીં વધે ઘટે નહીં વધે અને એ જ સાચો શિષ્ય છે કે જેને એમ થાય કે મારા ગુરુનું ગૌરવ મને લઈને ઘટે નહીં પણ વધે આ સાચો શિષ્ય છે એ સાચો પુત્ર છે કે જેને એમ થાય મારા પિતાનું ગૌરવ મને લઈને ઘટે નહીં પણ વધે એ સાચો પુત્ર છે કલો આવો વિચાર કરે છે ભગવાનને પ્રાર્થના કરે છે ત્યાં તો ભગવાન આવ્યા એમ કેતા આવ્યા ભગવાન દીધા દાસને ને દર્શન દાન આવી બોલ્યા એમ અવિનાશ કહે રહે નિર્ભય તું દાસ મહારાજ પ્રગટ થયા કોઈને દેખાતા નથી પણ એને દેખાય છે કલા ભગતને કલા ભગત ને મહારાજ કે ચિંતા ના કર ગોળો ઉપાડ ચાલ હું તારી આરે છું કઈ નહીં થાય બીક તજી ગોળો લે બે હાથ નહી દાજ કહે એમ નાથ પછી કલે ગોળો કર ઝાલી લીધી પૃથ્વી પોતાની ચાલી સહુ કહે સુજો સતસંગી કાળુ મોલ ગયા કુસંગી કુસંગીઓને ખેલ જોવો તો કે ખરેખર હાથ દાચશે ને બધું થશે ને આજે તો ખરેખર હાંસી થશે ને સત્સંગના ધજાગરા ઉડાડશું પણ ભગવાન પ્રગટ ભગવાનનો ભક્ત પણ સાચો કેફ વાળો સત્સંગના રંગ વાળો કોઈથી વાળ વાંકો ના થયો આખી પૃથ્વી પોતાની માપી લીધી લઈ લીધી બધાય લોકો કાળું મો કરીને પોતાને ઘેર ગયા એમ પરચો દઈ દયાળ કરી નિજ જન જનપ્રતિપાળ આવી રીતે ભગવાનના ભક્ત કલા ભગતને પરચો આપી મહારાજે એની રક્ષા કરી એકસોને સાડત્રીસમાં પ્રકરણની સત્તર કડી અઢાર કડી અહીં પૂર્ણ થઈ છે ગણશ્યામ મહારાજની જે શ્રીપતિમ શ્રી ધર્મ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ બાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ स्वामीनारायणं नीलकण्ठं भजे श्रीगणश्यां महरा